સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના દિવ્ય તેજોમય ધામમાં પોતાના મુક્તો સાથે કરેલો દિવ્ય સંકેત અને એ અનુસાર ઉત્તર ભારતના ખોબા જેવડા છપૈયા ગામમાં ધર્મપિતાને ઘેર ભક્તિ માતાની કુખે અવતર્યા અને ઘનશ્યામ નામ ધારણ કરી અવતાર લીલા આરંભી. બાલ્યાવસ્થામાં કાલિદત્ત જેવા અસુરનો સંહાર કર્યો, અવગતિયા પ્રેતોને અવાવરું કુવામાંથી ઉગારી મોક્ષ કર્યો, માછીમારને જીવહિંસાના અધમ કર્મમાંથી નિવૃત્તિ અપાવી, ગોપાલનનો સેવાધર્મ શીખવ્યો. અરે માત્ર 11 વર્ષની કાચી વયે તો નીલકંઠવર્ણી વેશે આરંભ્યું ભારતભરનું તીર્થાટન, 12,000 કિલોમીટર ઉપરાંતનો પગપાળા પ્રવાસ. ગોપાળ યોગીને વર્ણી સ્વરૂપે યોગ સિદ્ધ કરાવ્યો, સેવા પરાયણ પવનપુત્ર હનુમાનજીની સેવા સ્વીકારી, વર્ણી સ્વરૂપે જ ભગવાને શિવ પાર્વતીની ભાવના પણ પૂર્ણ કરી. વાઘ વરુ જેવા હિંસક પ્રાણીઓએ પણ આ બાળ રાજાની મૈત્રી માણી. ફરતા ફરતા વર્ણિરાજ સૌરાષ્ટ્રમાં પધાર્યા, શ્રી રામાનંદ સ્વામી પાસે રહ્યા, સત્સંગની ધુરા સંભાળી સ્વામિનારાયણ નામે પ્રસિદ્ધ થયા. પ્રજા એ સમયે અંધશ્રદ્ધા, ભૂત પ્રેત વગેરેમાં ગળા ડૂબ હતી, તેમાંથી મુક્ત કરવા ભગવાને સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રી લખી, વચનામૃત વગેરે કેટલાય શાસ્ત્રો રચાયા. અરે જોબન પગી જેવા કેટલાય લૂંટારાને પરમ ભક્ત બનાવ્યા. ત્યારે અંગ્રેજ ગવર્નર સર જ્હોન માલ્કમ એટલા તો પ્રભાવિત થયા કે રાજકોટમાં તેઓ શ્રીનું જાજરમાન સન્માન કર્યું.